કલોલ તાલુકાના સહીજ ગામમાં ગૌ હત્યાનો મામલો આવ્યો સામે. ગૌ હત્યા મામલે સરકારે કડકમાં કડક કાયદો બનાવ્યો હોવાથી ગૌ માતાની હત્યા કરનાર ગુનેગારોનો સિલસિલો રોકાતો નથી. ગાય માતાના હત્યારાઓને શું કાયદાનો ડર નથી? ગૌ માતાના હત્યારાઓને ગૌ માતાની હત્યા કરી છે તેવું સાબિત થતાં તેમને પણ ફાંસી પર લટકાવી દેવા જોઈએ અને તેમની પણ હત્યા કરી નાખવી જોઈએ. જો સરકાર ગૌ માતાના હત્યારા ઉપર ગુનો સાબિત થતાં જ ફાંસી પર લટકાવવામાં આવે તો ગુજરાતમાં આવા ગુનેગારોની આજીવન રાહત થઈ જાય અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આવો જ બનાવ કલોલ તાલુકાના સહીજ ગામમાંથી સામે આવ્યો છે. ગૌ હત્યામાં વપરાયેલ સ્કોર્પિયો ગાડી બિનવારસી હાલતમાં કબજે કરેલ અને ફરાર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા. બનાવની વિગત એવી છે કે તારીખ 6/8/2024 રોજ સહીજ ગામના માધુપુરા જોગણી માતાના મંદિર પાસે અવાવરૂ જગ્યા ઉપર એક ગાય અને વાછરડાની હત્યા થયાની જાણ થતાં કલોલના એક જાગૃત નાગરિકે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીની કલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બિનવારસી હાલતમાં મળેલ સ્કોર્પિયો ગાડી જેનો નંબર GJ01KE6267 જે આપ ઉપરના દ્રશ્યોમાં નિહાળી શકો છો. કલોલ પોલીસે ગાડી બિનવારસી હાલતમાં કબજે લઈને આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડવા માટે ફરાર આરોપીઓને કલોલ પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા. સ્પીડ ન્યૂઝ 17 સાથે ઇસ્માઇલ ગાંચી કડી.